કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 3માં વિષય અંગ્રેજી ભણીશું. તો ચાલો દરેક બાળકો પોતાની પ્રાઇમર કાઢે. ચાલો આપણે ગયા પીરિયડમાં પ્રાઇમરમાં ચેપ્ટર 10 ભણ્યા હતા. આ પીરિયડમાં આપણે ભણીશું ચેપ્ટર 11, એક્ષરવર્ડ. તો બાળ મિત્રો, એક્શનવર્ડ આપણે ભણવાના છે. એક્શનવર્ડ એટલે કે આપણે રોજિંદા જીવનમાં જે કાર્ય કરીએ છીએ ને, જેમ કે બેસવું, ઊભા થવું, દોડવું, ચાલવું, ખાવું, પીવું, એને એક્શન વર્ડ કહેવાય. શું કહેવાય? તો કે એક્શન વર્ડ. તો આપણે આ પીરિયડમાં એક્શન વર્ડ શીખવાના છે. ચાલો દરેક બાળકોએ ચેપ્ટર 10, 11, સોરી 11, પેજ નંબર 50 કાઢો પ્રાઇમરી. સરસ. ચાલો પહેલું જુઓ, આ બાળક શું કરે છે? તો કે બાળક બેસે છે. બેસે છે કે નહીં? જુઓ, ખુરશીમાં એ બાળક બેસી રહી છે. એટલે શું આવે? SIT. સીટ એટલે બેસવું. શું છે? SIT. સીટ એટલે બેસવું. બીજું જુઓ, આ બાળક શું કરે છે? તો આ બાળક ઊભો છે, એટલે કે STAND. STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. ચાલો ત્રીજું, આ બાળક શું કરી રહ્યું છે? બોલો જોઈએ. સરસ. શું કરે છે? દોડે છે. RUN. રન એટલે દોડવું. RUN. રન એટલે દોડવું. ખ્યાલ આવે છે ને મિત્રો? તમે પણ મારી સાથે બધા સ્પેલિંગ બોલજો. જો તમે આ રીતે સ્પેલિંગ વાંચશો, બોલશો, એટલે તમને પણ શું થશે? મોઢે થશે. ચાલો આ બાળક શું કરે છે? તો કે આ બાળક કૂદી રહ્યું છે. તો JUMP. JUMP. જમ્પ એટલે કૂદવું. જમ્પ એટલે કૂદવું. ચાલો આ બાળક શું કરે છે? તો કે આ બાળક દોરડા કૂદે છે. તો SKIP. SKIP. સ્કીપ એટલે દોરડું કૂદવું. સ્કીપ એટલે દોરડું કૂદવું. બાળ મિત્રો, સમજ પડે છે ને બધાને? ચાલો આ માણસ શું કરી રહ્યો છે? તો કે આ બાળક ચાલી રહ્યો છે. જુઓ, દોડવામાં ને ચાલવામાં ફરક છે. દોડે છે ત્યારે જો આ ચાલી રહ્યો છે. તો કે WALK. WALK. વોક એટલે ચાલવું. વોક એટલે ચાલવું. સમજ પડે છે મિત્રો? ચાલો સાતમું, આ શું કરે છે? તો કે આ બાળક દરવાજો ખોલે છે, એટલે કે ખોલવું, એટલે કે ઓપન. OPEN. OPEN. ઓપન એટલે ખોલવું. ઓપન એટલે ખોલવું. OPEN. ઓપન એટલે ખોલવું. ચાલો આ બાળકી શું કરી રહી છે? તો કે બાળકી બારી બંધ કરી રહી છે. શું કરી રહી છે? બારીને બંધ, એટલે કે બંધ કરવું, એટલે કે ક્લોઝ. CLOSE. CLOSE. ક્લોઝ એટલે બંધ કરવું. ક્લોઝ એટલે બંધ કરવું. નવમું શું છે? તો કે આ બાળક શું કરે છે? તો દડાને ફેંકે છે. શું કરે છે? દડાને ફેંકે છે, એટલે કે THROW. થ્રો એટલે ફેંકવું. THROW. થ્રો એટલે ફેંકવું.
ફેંકવું. ખ્યાલ આવે છે ને મિત્રો? સમજ પડે છે બધાને? સરસ, ચાલો આગળ આવીએ. દસમું, શું કરે છે આ બાળક? તો કે એ બાળક દડાને પકડે છે, એટલે કે કેચ. CATCH CATCH કેચ એટલે પકડવું, કેચ એટલે પકડવું. સમજ પડે છે મિત્રો? તમે પણ મારી સાથે સ્પેલિંગ બોલજો. અગિયારમું, બાળક શું કરી રહ્યું છે? તો કે આ બાળક વાંચી રહ્યું છે. વાંચવું એટલે કે રીડ. RED રીડ એટલે વાંચવું, રીડ એટલે વાંચવું. ચાલો આગળ, આ બાળક શું કરી રહ્યું છે? તો કે લખી રહ્યું છે. લખવું એટલે કે રાઇટ. રાઇટ એટલે લખવું, તો WRITE રાઇટ એટલે લખવું, રાઇટ એટલે લખવું. સમજ પડે છે ને મિત્રો? ખ્યાલ આવે છે બધાને? ચાલો દરેક બાળકો પેજ નંબર 51 પર આવે. હવે આવ્યા? સરસ, જુઓ આ શું કરી રહ્યું છે બાળક? તો કે બાળક ખાઈ રહ્યું છે. તો ખાવું એટલે તો ઈટ. EAT એટલે ખાવું. EAT એટલે ખાવું. ચાલો આગળ, આ બાળક શું કરી રહ્યું છે? તો કે પાણી પીવે છે. તો પીવું એટલે કે ડ્રિંક. પીવું એટલે શું થાય? તો કે ડ્રિંક. DRINK ડ્રિંક એટલે પીવું, ડ્રિંક એટલે પીવું. ચાલો મિત્રો આગળ, આ બાળક શું કરે છે? તો બાળક બેગને ખેંચે છે. ખેંચવું એટલે શું થાય? તો કે પુલ. ખેંચવું એટલે પુલ. જુઓ આ બાળક શું કરી રહ્યું છે? તો પાછળ બેગ છે એને ખેંચે છે, એટલે કે પુલ. PULL પુલ એટલે ખેંચવું, પુલ એટલે ખેંચવું. સોરી, ખ્યાલ આવે છે ને મિત્રો? સમજ પડે છે બધાને? ચાલો બાળકો આગળ આવીએ 16 નંબર પર. ચાલો, આ બાળક શું કરે છે? તો કે ટેબલને ધક્કો મારે છે. ટેબલને ધક્કો મારવો એટલે કે, તો કે પુશ. પુશ એટલે ધક્કો મારવો. તો PUSH પુશ એટલે ધક્કો મારવો. 17મું, ચાલો આ બાળક શું કરી રહ્યું છે? તો કે દડાને લાત મારે છે. તો લાત મારવી એટલે, તો કે કિક. લાત મારવી એટલે ઇંગ્લિશમાં કહેવાય કિક. KICK કિક એટલે લાત મારવી, કિક એટલે લાત મારવી. સમજ પડે છે મિત્રો? ખ્યાલ આવે છે? 18મું, ચાલો આ બાળક શું કરી રહ્યું છે? તો કે આ બાળક કટ એટલે કે કાપી રહ્યું છે, એટલે કે CUT કટ એટલે કાપવું. CUT કટ એટલે કાપવું. ચાલો મિત્રો આગળ આવીએ 19 નંબર પર. ચાલો, આ બાળક શું કરી રહ્યું છે? તો કે આ બાળક નાચે એટલે કે ડાન્સ કરી રહ્યું છે. તો શું આવશે? DANCE ડાન્સ એટલે નાચવું, ડાન્સ એટલે નાચવું. ચાલો મિત્રો 20 નંબર પર આવીએ. ચાલો, આ બાળક શું કરી રહ્યું છે? તો કે આ બાળક ગાઈ રહ્યું છે. તો શું આવશે? SING સિંગ એટલે ગાવું. SING
સિંગ એટલે ગાવું. ચાલો 21, ચાલો આ બાળક શું કરી રહ્યું છે? સરસ, શું કરી રહ્યું છે? તાલી પાડી રહ્યું છે, એટલે કે ક્લેપ, CLAP, CLAP, ક્લેપ એટલે તાળી પાડવી, ક્લેપ એટલે તાળી પાડવી. તો બાળમિત્રો, તમને આ બધા જ એક્શન વર્ડમાં સમજ પડી હશે, પડી છે ને સમજ? તો બાળમિત્રો, મેં તમને જે રીતે સ્પેલિંગ બોલાવ્યા એ રીતે તમારે ઘરે 2 વાર સ્પેલિંગ બોલવાના છે અને મોઢે કરવાના છે. તો મિત્રો, આજના હોમવર્કમાં તમારે આ 21 સ્પેલિંગને મોઢે કરવાના છે, વાંચવાના છે અને મોઢે કરવાના છે. શું કરવાનું છે? પહેલાં તમારે વાંચવાના છે અને પછી મોઢે કરવાના છે, જેથી કરીને તમને બધાને એક્શન વર્ડ આવડી જાય.